दिल्ली सरकार में मंत्री सत्येंद्र जैन की मुश्किल में सतत वधारो थतो जोवा मळी रह्यो छे। माहिती अनुसार एन्फोर्समेंट डायरेक्टरेटे जैनना नजीकना मित्रना घरेथी 2.82 करोड़ रुपया रोकड़ा अने मोटी मात्रामां सोनू रिकवर कर्युं छे। कहेवामां आवी रह्युं छे कि दरोडामां मोटी रकमनी साथे साथे सोनाना बिस्किट अने 133 सोनाना सिक्का मळी आव्या छे। एन्फोर्समेंट डायरेक्टरेट ईडीनी टीमो मनी लॉन्ड्रिंग केसमां धरपकड़ करायेला सत्येंद्र जैनना घणा स्थळો पर दरोडा पाड़ी रही छे। તે સમયે ઈડી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની સાથે સાથે હવાલા ઓપરેટરોના સ્થાનો પર પણ દરોડા પાડી રહી છે। આ અંગે જૈનના નજીકના મિત્રના ઘરેથી લગભગ 3 કરોડ રોકડ મળી આવી છે। મહત્વનું છે કે ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। જૈન 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે। આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પીએમ મોદી પર સીધું નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે આ સમયે વડાપ્રધાન સંપૂર્ણ તાકાત સાથે આમ આદમી પાર્ટી ખાસ કરીને દિલ્હી અને પંજાબની સરકારોની પાછળ છે। અસત્ય પર અસત્ય, અસત્ય પર અસત્ય, તમારી પાસે બધી એજન્સીઓની શક્તિ છે, પરંતુ ભગવાન અમારી સાથે છે। તમને જણાવી દઈએ, વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનું ઘમાસાણ વધી રહ્યું છે। તેવામાં સત્યેન્દ્ર જૈનના ઘર પર ઈડીના દરોડા પડ્યા છે। તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈન આમ આદમી પાર્ટીની જે સરકાર છે દિલ્હીમાં, તેમના સ્વાસ્થ્ય મંત્રી છે, તો આ સ્વાસ્થ્ય મંત્રીના ઘરે દરોડા પડ્યા છે। તેમની પાસેથી ઈડીને ખાસો એવો મુદ્દામાલ પણ મળ્યો છે, પરંતુ તેની સાથે જ કેજરીવાલે પણ સીધું મોદી સરકાર પર નિશાનું સાધ્યું છે।